आठ बैठकों पर थयेली पेटा चूंटणी में भाजपा भव्य विजय थयो छे। सीएम विजय रूपाणी साहब अपनी साथ छे। साहब आठ बैठकों पर भाजपा भव्य विजय कई रीते जुओ छो, शुं कहेशो? ગુજરાતની જનતા અને મતદારોનો આભાર માનું છું। વિજય તો અપાયો છે પણ ભવ્ય વિજય અપાયો છે। ડાંગના ઇતિહાસમાં 30,000થી વધુ મતથી લીડ થાય ભાજપની આ ભૂતકાળમાં કદી નથી બની। આવું જ કપરાળા કચ્છમાં અમે અબડાસાની સીટ બીજી વાર કોઈ જીતતું નથી એમ કહે છે ઉમેદવાર, ત્યાં અમે 20,000થી વધુ મતોથી આગળ છીએ। એ જ દેખાડે છે કે લોકોએ ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે, કોંગ્રેસને એનું સ્થાન દેખાડી દીધું છે અને ભારે બહુમતીથી વિજયી બનાવ્યા છે, એ અમારા માટે આનંદની વાત છે। કોંગ્રેસને કેમ્પેઇન ચાલ્યું હતું ગદ્દારોવાળું, નિષ્ફળ રહ્યું એ લાગે છે? પ્રજાએ જવાબ આપી દીધો, કોંગ્રેસને આવી વાત તો બકવાસ લોકોએ સાંભળ્યો જ નથી। લોકોએ વિકાસને જ પ્રિફર કર્યો છે, વિકાસની વાતમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે। આરજેડીનું જે રીતે જોઈએ હાલ તો લીડ થઈ રહી છે, તેજસ્વી પણ ઝાંખા પડી રહ્યા છે, ક્યાંક કોંગ્રેસ ઈવીએમ બાબતે પણ ત્યાં જે ઉદિત રાવલ કહ્યું સમગ્ર બાબતે બીજેપી હાલ આગળ જોવા મળી રહ્યું છે દેશની અંદર, એટલે કોંગ્રેસના કાયમના આવા સ્ટેડિયો ટાઈપ નિવેદનો હોય છે કેમ ભાઈ છત્તીસગઢ તમે જીતા, રાજસ્થાન જીતા, તે દિવસે ઈવીએમ સારા હતા, આજે હારો છો એટલે ઈવીએમને ભાગ દેવાનો? કોંગ્રેસ પોતાની જાતને જોવે, આવા બધા વાતોનો કોઈ મતલબ નથી। છેલ્લો સવાલ, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેવી તૈયારી રહેશે? અમે તો તૈયાર છીએ, ચૂંટણી પંચ નિર્ણય કરશે ત્યારે કરશું। સવાલ એટલો છે કે અત્યારે જે પરિણામ આવ્યા છે એ જ દેખાડે છે કે ભાજપની લહેર છે, એટલે મેં કીધું છે આ ટ્રેલર છે, આવનારા દિવસોના સ્પષ્ટ સંકેત છે। અમે પંચાયત અને મ્યુનિસિપાલિટી અને 22ની ચૂંટણી ભવ્ય મતોથી જીતીશું। પાટીલ સાહેબ એટલું કીધું કે ટ્વીટી જમાત કોંગ્રેસની ઊભી થઈ જશે નથી ચાલે? હા, ટ્વીટ ખાલી ટ્વીટ કરવા, પ્રેસ કોન્ફરન્સ કરવાથી પ્રજા આવી વાતમાં આવતી નથી, પ્રજા સાથેના સુખ દુઃખમાં રહેવું પડે છે। કોંગ્રેસ સદંતર નિષ્ફળ છે।